પંચમહાલના શહેરાના ખોજલવાસા ગામના એક ખેડૂતને પોતાના ખેતરમાં ગાંજાની ખેતી કરવી ભારે પડી હતી। પોલીસે ખાનગી માહિતીના આધારે ખેડૂતના ખેતરમાં ઓચિંતી તપાસ કરતા ગાંજાના છોડ મરી આવતા લીલા ગાંજાની ગેરકાયદેસર ખેતી કરનાર ખેડૂત સામે કાર્યવાહી હાથ ધરી હતી। પંચમહાલના શહેરા તાલુકાના ખોજલવાસા ગામના સુથાર ફરિયામાં રહેતા ખેડૂત બકુલ બારિયાના ગેરકાયદેસર લીલા ગાંજાની ખેતી કરવી ભારે પડી હતી। ખેડૂત તે વધારે કમાઈ લેવાની લાલચમાં પોતાના ખેતરમાં ગાંજાની ખેતી કરી હતી, જેની માહિતી સ્થાનિક પોલીસને મળતા જેને લઈને પોલીસ મથકના PIN પ્રજાપતિ સહિતનો પોલીસ સ્ટાફ ખેડૂતના ખેતરમાં પહોંચી જઈને ઓચિંતી તપાસ કરતા શાકભાજીના છોડની વચ્ચે લીલા ગાંજાના છોડ 3 ફૂટથી લઈને 11 ફૂટ સુધીના ઉગાડેલા નજરે પડ્યા હતા। જ્યારે ઉત્પાદન થકી સારી આવક મેળવી દેવામાંથી બહાર નીકળવાના ખેડૂતના પ્રયત્નો ઉપર પોલીસ પાણી ફેરવી દીધું હતું। પોલીસે સર ખાતે જઈ વજન કાંટો મંગાવીને લીલા ગાંજાનું વજન કરવામાં આવી રહ્યું હતું। ગેરકાયદેસર ગાંજાની ખેતી કરનાર ખેડૂતે ગાંજાના છોડના બીજ કોણે આપ્યા હતા અને તેની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે આ બીજા અનેક શખ્સોના નામો બહાર આવી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે। ત્યારે પોલીસ પણ હવે ગામ સહિત આસપાસના ગામોમાં ખેતરમાં કોઈ ગાંજાની ખેતી કરે છે કે નહીં તે દિશામાં ગુપ્ત રાહે તપાસનો દોર શરૂ કરે તેવી શક્યતા રહેલી છે। પ્રીતેશ દરજી, ZSTV, પંચમહાલ। મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી બહાડા સાહેબ, SP શ્રી ડૉક્ટર લીના પાટીલ સાહેબ, DYSP શ્રી દેસાઈ સાહેબ નાવડની સૂચના અનુસાર NDPSના કેસો કરવાની સૂચના મળેલી અને આવી અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા સૂચનાઓ મળતા આજરોજ અમોને બાતમી મળેલ કે ખોજલવાસા ગામે રહેતો બકુલભાઈ તેસિંગભાઈ ભાડિયા નાઓ પોતાના ખેતરની અંદર ગેરકાયદેસર ગાંજાના છોડ ઉગાડીને કામ કરે છે। તે આધારે અમો તથા અમારી પોલીસના ટીમના સભ્યો જઈ ત્યાં રેડ કરતા એના ખેતરમાંથી કુલ 230 છોડ કિંમત રૂપિયા 39,24,000નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને તેના વિરોધમાં ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ છે। તેમજ આ બીજ ગુનામાં ક્યાંથી લાવ્યો, કેવી રીતે વાવેતર કર્યું તે અંગેની ઊંડાણની તપાસ વિગતે હાથ ધરેલી છે અને તપાસ તજવીજ ચાલુમાં છે। સર, આપનું નામ? NM પ્રજાપતિ, પોલીસ ઇન્સ્પેક્ટર, સહેરા।